ડીસા તાલુકા પંચાયતમાં જિલ્લા પંચાયતના ચૂંટાયેલા સદસ્યોની તાલુકા પંચાયતના પ્રમુખ ઉપપ્રમુખના અધ્યક્ષસ્થાને મીટિંગ યોજાઈ. ડીસાના ધારાસભ્ય શશિકાંત પંડ્યા ખાસ ઉપસ્થિત રહ્યા. બનાસકાંઠા જિલ્લામાં જિલ્લા પંચાયતના ચૂંટાયેલા સદસ્યોને આજે ડીસા તાલુકા પંચાયતમાં પ્રમુખ ઉકાજી ઠાકોર તેમજ પ્રમુખ રૂપસિંહ ઠાકોર નાના જથ્થામાં 15મા નાણાં પંચ અનુલક્ષીને મીટિંગ યોજાઈ હતી. જે મીટિંગમાં કોવિડ-19 ગાઈડલાઈન અંતર્ગત સોશિયલ જસ્ટિસ તેમજ માસ્કનો ફરજિયાત ઉપયોગ કરવામાં આવ્યો હતો. જ્યારે આજની મીટિંગમાં ડીસાના જાગૃત ધારાસભ્ય શશિકાંત પંડ્યા ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને સરકાર દ્વારા 15મા નાણાં પંચ અંતર્ગત મંજૂર કરેલા અંદાજે 5 કરોડ રૂપિયા ચૂંટાયેલા સદસ્યો અને પોતાના વિસ્તારમાં ફાળવણી કરવામાં આવશે. જે ફાળવણીમાં ગ્રામીણ વિસ્તારમાં રોડ, રસ્તા, પાણી, લાઇન, ગટર જેવી સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં 15મું નાણાં પંચ ઉપયોગી બનશે. તેમજ ડીસા તાલુકા પંચાયતની હદમાં પંચાયતની જમીનનો પંચાયત હસ્તક લેવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. જે જમીનો પર ગેરકાયદેસર દબાણ હશે તેને હટાવી અને આ જમીનો પંચાયત હસ્તક કરી તેનો ઉપયોગ કરી તેને સહભંડોળમાં સમાવેશ કરવામાં આવશે. આજની મીટિંગમાં ડીસાના ધારાસભ્ય શશિકાંત પંડ્યા દ્વારા જણાવ્યું હતું કે બનાસકાંઠા જિલ્લામાં ભારે વરસાદના પગલે ગ્રામીણ વિસ્તારમાં જે રોડ, રસ્તા તેમજ શહેરી વિસ્તારમાં વરસાદી પાણીના કારણે જુવાન થયા છે તેને લઈને ગુજરાતના ઉપ મુખ્યમંત્રી નીતિન પટેલ દ્વારા ટેલિફોનિક વાતચીત કરવામાં આવી હતી અને ઉપ મુખ્યમંત્રી દ્વારા ધારાસભ્ય પાસે વરસાદી પાણીના કારણે તૂટી ગયેલા રોડ, રસ્તાની યાદી મંગાવી છે જેનો સર્વે કરીને આજ સાંજ સુધીમાં ઈમેલ મારફતે ગુજરાત સરકારમાં મોકલી આપવામાં આવશે. જ્યારે 15મા નાણાં પંચ વગર પણ જ્યાં પાણીના બોર તથા રોડ રસ્તાઓ માટે અલગ વ્યવસ્થાઓ ઊભી કરવામાં આવશે. આજની યોજાયેલી બેઠકમાં ડીસા તાલુકામાંથી જિલ્લા પંચાયતની સીટ ઉપરથી ચૂંટાયેલા સદસ્યો ઉપસ્થિત રહ્યા હતા. સોશિયલ ડિસ્ટન્સ સાથે યોજાયેલી બેઠકમાં શાંતિપૂર્ણ કરી વિકાસના કામોને લઈને વિસ્તૃત ચર્ચાઓ કરવામાં આવી હતી. રિપોર્ટર દિલીપ ત્રિવેદી. માસ્ક વગેરે પહેરી અને એની અમલવારી થાય, સંક્રમણ ન થાય, કોરોનાનું વધારે પડતું એ ધ્યાનમાં રાખીને બેઠક કરવામાં આવી હતી. તમામ ચૂંટાયેલા સદસ્યો એ લાગણીઓને ધ્યાનમાં લેવામાં આવી છે. જે પણ ગ્રાન્ટ છે અંદાજે 5 કરોડ આસપાસની, એ 5 કરોડની આસપાસ જેટલા પણ ચૂંટાયેલા સદસ્યો છે, જેટલી ભાગે પરથી આવતી હોય 5-10-15 લાખ રૂપિયા જે પણ આવતા છે, એ પ્રમાણે આંતરિક રસ્તાઓ છે, સંસ્થાન છે, આંગણવાડી કેન્દ્રમાં કેટલી સુવિધાઓ છે, પાણીની પાઇપલાઇન છે, આ બધું એમાં એ પ્રકારની ગ્રાન્ટમાં એનો ઉલ્લેખ કરવા અને એ પ્રમાણે કામ કરવામાં આવશે. જે આયોજન આપશે તાત્કાલિક અસરથી લખી લખી સભ્યો ધ્યાનમાં રાખીને આયોજન કરવામાં આવશે. અને જે જે વિસ્તારમાં પાણીના બોરની તકલીફો છે, ગ્રાન્ટ સિવાયની વાત કરું, એ બોરોનું પણ તાત્કાલિક અસરથી મંજૂર થાય એની પણ આપણે વ્યવસ્થા કરી છે. એના સિવાય જે જે રસ્તાઓ તૂટી ગયા છે, આજે જ માનનીય નાયબ મુખ્યમંત્રીશ્રીમાં કલાકે પહેલા મને ફોન આવ્યો હતો કે ભાઈ જે જે રસ્તાઓ તૂટી ગયા છે તાત્કાલિક અસરથી, એ તમે તાત્કાલિક સાંજ સુધીમાં મને રસ્તાઓ તૂટી ગયેલા હોય, હયાત રસ્તાઓ, એ તૂટેલા રસ્તાઓની યાદી મોકલી આપો, એનું આપણે બજેટમાં મંજૂરી માટે મૂકવામાં તાત્કાલિક અસરથી ચાલુ કરવામાં આવે. એટલે અત્યારે હું અહીં બેઠો જ છું, એના માટે બેઠો છું, જે જે રસ્તાઓ તૂટી ગયેલા છે એ ગામડાઓના, એની જે પણ સભ્યો મને યાદી આપશે એની યાદીની આખીમાં ટાઈપ કરી અને મારા ધારાસભ્યના લેટર પેડ ઉપર હું લિખિતમાં સાંજે મેલ કરી દેવાનો છું અને નાયબ મુખ્યમંત્રીશ્રીને. અને આપણા આઈટીઓ 4 રસ્તાનું સર્કલ છે, અમારા ભરતપુર જૂથ પણ બેઠા છે, અમને ડેલિગેટ છે, સરપંચ છે વિસ્તારના, અને જે પ્રમાણે ત્યાં રસ્તાઓ તૂટી ગયા હતા સર્કલ ઉપરના, એનું પણ તાત્કાલિક અસરથી કામ ચાલુ કરી દેવામાં આવ્યું છે. તાલુકા પંચાયતના પ્રમુખશ્રીના અધ્યક્ષના બેઠક હતી અને ઉપપ્રમુખશ્રીના બેઠક ચૂંટાયેલા સભ્યોની, જિલ્લા પંચાયતના ચૂંટાયેલા સભ્યોની હાજરીમાં બેઠક યોજવામાં આવી છે. તાલુકા વિકાસના અધિકારી પણ હાજર હતા અને ખાસ કરીને આ બેઠકમાં બીજો મુદ્દો લેવામાં આવ્યો કે ડીસા તાલુકા પંચાયતની જે પણ માલિકીની પ્રોપર્ટી છે એ પ્રોપર્ટી તાત્કાલિક અસરથી તાલુકા પંચાયતે હસ્તક લેવી, અને એ હસ્તક લેવી અને લઈ અને ડીસા તાલુકાના વિકાસ માટે એની જે પણ આવક થાય એનો એ આવકનો એમાં ઉપયોગ કરવાનો, કારણ કે આ સ્વભંડોળની આવક થશે, ગાંઠ મર્યાદિત આવતી માટે એ પ્રકારનું આખું આપણે આયોજન સુંદરનું આયોજન કર્યું છે. જે પ્રકારની પ્રોપર્ટી છે કોઈ ખાલી નહીં કરે તાત્કાલિક અસરથી કાયદેસરની કાર્યવાહી કરી એ પ્રોપર્ટીનો કબજો લેવામાં આવશે.
આજના દિવસે બસ ખૂબ સારા ખુબર ભર્યા વાતાવરણમાં બેઠક યોજવામાં આવી હતી અને સૌ શાંતિ વિકાસ